અત્યારે ગરમી ઘણી વધી ગઈ છે તો મને થયું કે તમારા માટે કંઈક એવા શરબતની રેસીપી લાવું જે ગરમીમાં શરીરને ઠંડક આપે સાથે લૂથી પણ રક્ષણ આપે તો આજની રેસીપી ખાસ જોજો ફક્ત બે જ મિનિટમાં શરબત બની જશે તો સૌથી પહેલાં મેં અહીંયા ગોળ લીધો છે પાંચથી છ ચમચી જેટલો જે ચાર વ્યક્તિઓને શરબત થાય તેટલો છે ગોળ તમે જુઓ એકદમ સરળતાથી તૂટી જાય છે તો આ રીતનો દેશી ગોળ લેવો કેમ કે ગોળનું શરબત છે તે શેરડીના રસ જેવો જ લાગે છે તો દેશી ગોળ હશે ને તો એકદમ શેરડીના રસ જેવો જ ટેસ્ટ આવશે કેમ કે આ ગોળ શેરડીના રસમાંથી જ બને છે સાથે થોડા ફુદીનાના પાન પણ એડ કરીએ ફુદીનાના પાન બહુ વધુ નથી લેવાના એક ઇંચ આદુનો ટુકડો પણ એડ કરી લઈએ રસમાં અને શરબતમાં ઘણો ફેર હોય છે તમે જો આની અંદર ગળ પણ વધારે નહીં રાખો અને ગળ પણ થોડુંક ઓછું અને રસ થોડોક આછો થઈ જશે અને લીંબુનો રસ વધી જશે તો શરબત જેવું લાગશે પણ જો એકદમ ઘાટું હશે ગળ પણ આગળ પડતું અને થોડીક હલકી ખટાશ તો રસ જેવું લાગશે તો એ વાતનું ખાસ ધ્યાન રહે હવે મેં આમાં પાણી એડ કર્યું છે અને સાથે જ થોડાક બરફના ટુકડા પણ એડ કરીશું બરફ એડ કરવાથી એકદમ સરસ કલર પણ આવશે અને ફીણ ઉત્પન્ન થશે તો આને સરસ મેં મિક્સરમાં બ્લેન્ડ કરી લીધું છે તમે જુઓ તમે આને હેન્ડ બ્લેન્ડર હોય એના મદદથી પણ ક્રશ કરી શકો છો તમે જુઓ એકદમ શેરડીના રસ જેવો જ કલર અને એકદમ સરસ ફીણ છે હવે આપણે એક લીંબુનો રસ એડ કરીશું જો બહુ મોટો લીંબુ હોય તો અડધો ફાડો નાખવો અને નાનો લીંબુ છે તો મેં આખો નાખ્યો છે બહુ વધુ ખટાશ ન હોવી જોઈએ એકદમ સરસ ગળપણ જેવી શેરડીના રસની હોય એવી અને રસ એકદમ ઘાટો હોવો જોઈએ કે આ રીતનો તો એકદમ શેરડીના રસ જેવું લાગશે નહીંતર શરબત જેવું લાગશે તો આપણો શેરડીનો રસ બનીને તૈયાર છે તમે આપેલી બધી ટીપ્સને ધ્યાનમાં રાખી આ રીતે રસ બનાવજો એકદમ પરફેક્ટ બનશે